આસલે જ બીજા એક રોકાણકાર બળવંતભાઈ છે આપણી સાથે. જી બળવંતભાઈ, ક્યાં રોકાણ કરવું છે આપે? હા જી, 1 લાખ રૂપિયાનું રોકાણ કરું છું સાહેબ. ઓકે, હા, કયા શેર લઈએ તો સુટેબલ રહે એક વર્ષ માટે? ઓકે, જિગ્નેશજી આપ તરફ આવવા માંગીશ. આપ કયા રોકાણ કે શી કઈ આવા માર્કેટમાં કયા વેલ્યુ પેક્સ આપને લાગી રહ્યા છે જે આવનારા એક વર્ષમાં સારું આઉટ પરફોર્મન્સ બતાવી શકે? રાઈટ, અસીમજીએ જે પ્રમાણે સલાહ આપી એમ પ્રમાણે મારી પણ સલાહ છે કે આ જે રોકાણ છે એ સ્ટેગર્ડ મેનરમાં એન્ટ્રી કરવી જોઈએ. 1:5 થી 10 સ્ટોકમાં એક સરખા ભાગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મેં જેમ આ શોમાં પણ કીધું કે પાવર ગ્રીડ એક એવું કાઉન્ટર છે કે જે રેગ્યુલેટેડ ઇલેક્ટ્રિકમાં કામ કરે છે, તો એ ફેન્ટાસ્ટિક કાઉન્ટર લાગી રહ્યું છે. નેટવર્ક 18 ઇરોડ થઈને પોતાની સપોર્ટ લાઇન પર આવી ગયો છે, લોંગ ટર્મ સપોર્ટ લાઇન પર આવી ગયો છે, એ ઘણું સારું કાઉન્ટર લાગે છે. ટીવી ટુડે નેટવર્ક બીજું એક ગમતું સ્ટોક છે મને. લોઇડ ઇલેક્ટ્રિક એ ટેકનોલોજી એન્જિનિયરિંગ વાઇટ ગુડ્સનું કાઉન્ટર છે. માફ કરશો જિગ્નેશ, આપ બોલી શકો છો. રાઈટ, લોઇડ ઇલેક્ટ્રિક પણ એક કાઉન્ટર છે કે જે સારું છે. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કે જે અસીમભાઈએ પણ કીધું, ટેકનિકલી પણ એ ફેવરેબલ પીક છે. ટાટા કમ્યુનિકેશન, ટીટાગઢ વેગન અને અરવિંદ, આટલા મારા કાઉન્ટર છે કે જેમાં એક સરખી સ્ટેગર્ડ મેનરમાં એન્ટ્રી કરી શકાય.